નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. અને સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીના 2 દિવસના અમદાવાદના પ્રવાસને લઈને તૈયારીઓને અંતિમ ઓપ અપાયો. પ્રધાનમંત્રી મોદી અમદાવાદમાં સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેને લઈને પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ગુજરાતની તમામ સુરક્ષા એજન્સીઓ સાથે એટીએસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાયબર ક્રાઇમ પણ સક્રિય થઈ છે. તેમજ એરપોર્ટ, સિવિલ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ અને વસ્ત્રાલ સહિતના સ્થળો પર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયાધામ ખાતે 1 એડિશનલ DG, 1 IG, 12 SP, 40 DY SP, 125 PI, 450 PSI, 3,500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. પ્રધાનમંત્રી મોદીના આવતીકાલના ગુજરાત પ્રવાસે લઈને રાજ્યની પોલીસ સ્ટેન્ડબાય થઈ છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું. વર્તમાન સ્થિતિને જોઈને પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઇમ સક્રિય થઈ છે. એરપોર્ટથી લઈ કાર્યક્રમના તમામ સ્થળ અને રસ્તાઓ પર પોલીસ ખડકાઈ છે. સીસીટીવી વાન, વોટર કેનન, QRT, PCR વાન, હોક સ્કોડ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ચેતક કમાન્ડો, વર્જ વાહન અને એનએસજી ટીમ, SRP, CSRF તૈનાત કરવામાં આવી છે. એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ અને વસ્ત્રાલ ખાતે 2 DCP, 2 ACP, 7 PI, 25 PSI, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. તો વિશ્વમિયાધામ ખાતે 1 એડિશનલ DG, 1 IG, 12 SP, 40 DY SP, 125 PI, 450 PSI, 3,500 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તૈનાત રહેશે. પુલવામાના હુમલા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી આતંકીઓનો ખાતમો કર્યો, ત્યારે આ એર સ્ટ્રાઇકનો જશ્ન હવે ભાજપના મંત્રીઓએ લેવાનું શરૂ કર્યું છે. સિંગરવામાં હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇચ્છાશક્તિના કારણે શક્ય બન્યું. મતો છે કે પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે, જેમાં તેઓ વસ્ત્રાલમાં મેટ્રોનું લોકાર્પણ કરશે. તેમજ શ્રમિક માનધન પેન્શન યોજનાની શરૂઆત પણ કરાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. જૈન સમુદાયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. સુરત એરપોર્ટથી ઉતરી અમિત શાહ અડાલજ સ્થિત સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સંબોધનમાં અમિત શાહ એર સ્ટ્રાઇક, સેના, વિપક્ષ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. અમિત શાહે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે એર સ્ટ્રાઇક કરી આતંકીઓને માર્યા, પરંતુ વિપક્ષને કંઈ જ ખબર નથી. મમતા બેનર્જી પુરાવા માંગે છે અને રાહુલ ગાંધી રાજકીય રમત રમે છે. પાકિસ્તાન પણ આવા નિવેદનથી ખુશ થાય છે. અમિત શાહ તાપી અને અમદાવાદના કાર્યક્રમમાં પણ હાજર રહેશે અને કાર્યકરો તથા આગેવાનો સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે. વિશ્વમિયાધામનું પ્રધાનમંત્રી આવતીકાલે ઉદઘાટન કરવાના છે, ત્યારે આજે વિશ્વમિયાધામ ફાઉન્ડેશન દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમિયાધામ 1,000 કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રેલીનું પ્રસ્થાન મંદિરને 51 કરોડનું દાન આપનાર મુખ્યદાતા નારાયણ પટેલ અને મંગળ પટેલે કરાવ્યું હતું. તેમની સાથે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ પણ જોડાયા હતા. આ રેલી સમગ્ર શહેરમાં ફરી હતી અને ભૂમિપૂજન કાર્યક્રમનો પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી સોમવારે 11:30 કલાકે જામનગર પહોંચશે. 750 બેડની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. સૌની યોજના પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. જામનગરમાં મોદી જનસભાને સંબોધિત કરશે. બપોર બાદ પ્રધાનમંત્રી પહોંચશે અમદાવાદ. વિશ્વમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે. વસ્ત્રાલ ખાતે મેટ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. મેટ્રોમાં પ્રધાનમંત્રી સવારી કરશે. જામનગરમાં સૌની યોજના હેઠળ આખરે રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર પહોંચ્યા. કેબિનેટ મંત્રી RC ફળદુએ નીરના વધામણા કર્યા. પ્રધાનમંત્રી મોદી 4 માર્ચે લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ જામનગરની જનતાની પાણીની સમસ્યા પર પૂર્ણ વિરામ લાગશે. અમરેલા સાવરકુંડલામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાયો. પીવાના પાણી, વિકાસ કામો અટકતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા. સાવરકુંડલાના પીઠવડી ગામે લોકસભાની ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યા હતા. ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે શંકરસિંહ વાઘેલા સાથેની મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવી સાથે જ વર્ષોજૂના મિત્ર હોવાથી મારા ઘરે આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હું ભાજપમાં છું અને રહીશ. સુરતના મોટા વરાછામાં સુદામા ચોકમાં આજે સાંજે 5 કલાકે લોક અધિકાર સભા યોજાશે. હાર્દિક પટેલ આ સભામાં હાજરી આપશે. આ સભામાં પાટીદાર આંદોલનકારીઓ પરના કેસ પરત ખેંચવા માંગ કરાશે. આ સાથે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ તેમજ ખેડૂતોના દેવા માફીની પણ માંગ કરાશે.
અમદાવાદના દસક્રોઈમાં 74 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સિંગરવા ખાતે 50 બેડની સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. કુલ 32 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવવામાં આવ્યો. તો રાંદેરની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વાલીઓએ હોબાળો કર્યો હતો. ડીઓએ આ સ્કૂલની માન્યતા રદ કરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ નથી. હોલ ટિકિટ ન મળતા 54 વિદ્યાર્થીઓનું ભાવિ હડતાલ છે. આ અંગે સંચાલક અને આચાર્ય સામે ગુનો નોંધાયો છે. અરવલ્લીના શામળાજી પાસેથી 12 કિલો ચરસ ઝડપાયું. નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે ચરસ ઝડપી પાડ્યું. જમ્મુ કાશ્મીરના 2 શખ્સો કારમાં ચરસ સાથે ઝડપાયા. કોને ડિલિવરી આપવાના હતા તે સહિતની તપાસ મુશ્તાક અને ઝાહિદ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તમાંગરોળના પાલોદમાં તસ્કરોએ આતંક સામે આવ્યો છે. તસ્કરો એક જ રાતમાં 5 દુકાનના તાળા તોડ્યા. એક તસ્કર સીસીટીવીમાં કેદ થયો. મોરબીમાં 2.5 વર્ષની બાળકી યશ્વીની હત્યાની આરોપી તેની પાલક માતાની ધરપકડ કરવામાં આવી છે. માતાએ સોફામાં માથું દબાવીને બાળકીને ગુંગળાવી હત્યા કરી હોવાનો આરોપ છે. પાલક માતા સહિત પિતા અને દાદા પણ આરોપી હોવાનું ખુલ્યું છે. દાહોદના લીમખેડામાં આવેલા પાલી ગામેથી સ્ટેટ વિજિલન્સ સ્કોડ 10,94,400 વિદેશી દારૂ ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 6 શખ્સો સાથે કુલ 26,21,631 મુદ્દામાલ જપ્ત કર્યો. અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોડાસા, ભિલોડા, બાયડ અને શામળાજીનું વાતાવરણ પલટાયું છે. માવઠું થવાથી ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. જામનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણને જોતા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વરસાદની આગાહી કરી છે. સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. લખપત તાલુકામાં અમુક જગ્યાએ છાંટા પડ્યા. ઠંડા પવનથી તાપમાનનો પારો ગગડ્યો છે. ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. પાટણના વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા છે. જીરું સહિતના પાકમાં રોગચાળાના ભીતિ સેવાઈ રહી છે. બોમ્બે માર્કેટમાં ટેમ્પા ચાલકે રાહદારીને અડફેટી લીધો. રાહદારીનું ઘટનાસ્થળે મોત થયું. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો. અમદાવાદના સાણંદની માણકોલ ચોકડી પાસે ખેડૂત સભા યોજાઈ હતી. સિંચાઈ સુવિધા મુખ્ય માંગણી સાથે ખેડૂતોએ સંમેલન યોજ્યું હતું. જેમાં 1,000થી વધુ જિલ્લાભરના ખેડૂતો જોડાયા હતા. સંમેલનની શરૂઆત પહેલા પુલવામા શહીદ જવાનોની યાદમાં ખેડૂતોએ મૌન પાળ્યું હતું અને જય જવાનના નારા પણ લગાવ્યા હતા. બાળવાના એપીએમસીના ચેરમેન હરિભાઈની આગેવાનીમાં આ સભા યોજાઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પાણી વગર 50,000 એકર જમીનને સીધી અસર પહોંચી હોવાની ફરિયાદ ઉઠી છે. અમદાવાદના અંધજન મંડળ અને અન્ય એક ખાનગી સંસ્થાએ કાર રેલીનું આયોજન કર્યું. આ કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ડ્રાઈવરને રસ્તો બતાવી રહ્યા હતા. 70થી વધુ પ્રજ્ઞાચક્ષુઓએ રેલીમાં ભાગ લીધો. સ્પર્ધામાં ભાગ લઈ રહેલા પ્રજ્ઞાચક્ષુઓને બ્રેલ લિપિમાં એક નકશો આપવામાં આવ્યો અને તેના આધારે તેઓ કાર ચાલકને માર્ગદર્શન આપતા હતા. દર વર્ષે આ પ્રકારની રેલીઓ જોવામાં આવે છે. આ રેલીમાં કેટલાક સ્પર્ધકો ત્રીજી વખત ભાગ લઈ રહ્યા છે. તો આ કાર રેલીમાં એક એક કાર આકર્ષણનું કેન્દ્ર બની આ કારમાં સેનાએ આતંકીઓ પર કરેલી એર સ્ટ્રાઇક દર્શાવી અને પીએમ મોદી તથા પાયલોટ અભિનંદનના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા. તાપીના સોનગઢમાં ખાતમુહૂર્ત લોકાર્પણ ઉદઘોષણ અને વન અધિકાર પત્રો વિતરણ સમારોહ યોજાયો હતો. ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉકરમુંડા તાલુકામાં 912.51 કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન સિંચાઈ યોજના 719.60 કરોડનો ઉદઘોષણ સમારોહ યોજાયો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં લોકાર્પણ અને ઉદઘોષણ સમારંભ યોજાયો હતો. સિંચાઈ યોજનાથી સુરત, તાપી અને નર્મદા જિલ્લાના ખેડૂતોને લાભ થશે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે 11 કરોડના ખર્ચે આધુનિક સિવિલ કોર્ટનું નિર્માણ કર્યું છે. ત્યારે આ સિવિલ કોર્ટના લોકાર્પણનો કાર્યક્રમ આજે ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ અને જિલ્લા કલેક્ટર એમ નાગરાજનના હસ્તે યોજાયો હતો. તાલુકા મથક ખાતે બનેલું આ કોર્ટ બિલ્ડિંગ તાલુકાની પ્રજા માટે ઉપયોગી બનશે, જેમાં કેસના નિકાલની પ્રક્રિયા ઝડપી અને વધુ ન્યાયિક બનશે. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ સહિતના જિલ્લાના રાજકીય અગ્રણીઓ અને બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રિના પર્વને લઈને 42 કલાક સળંગ સોમનાથ મંદિર ખુલ્લું રહેશે. સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળશે. વેરાવળથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા અને પાલખી યાત્રા યોજાશે. વિશાળ શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા યોજાશે. ઉપરાંત મહાપૂજા સાથે 4 પ્રહરની પૂજા આરતી, શૃંગાર દર્શન, નૂતન ધ્વજા પૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન પ્રદક્ષિણા સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દ્વારકાના અરબી સમુદ્ર વચ્ચે બિરાજમાન ભડકેશ્વર મહાદેવનું મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું. અહીં શિવરાત્રિ નિમિત્તે મોટો મેળો ભરાય છે, જેમાં જિલ્લાના જ નહીં પણ રાજ્યભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં મંદિરના આંગણે પણ સરસ મજાની ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજીમાં ગબ્બર પરનું રોપ વે 6 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીના પગલે 4 માર્ચથી 9 માર્ચ સુધી રોપ વે બંધ રાખવામાં આવશે. 10 માર્ચથી રોપ વે રાબેતા મુજબ ચાલુ રહેશે. કચ્છના ભુજમાં આવેલા જંગલેશ્વર મંદિરમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ગાયક કલાકાર ગીતા રબારીના આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ડાયરામાં દેશભક્તિના ગીતોની રમઝટ પર નોટોનો વરસાદ થયો. મહિલાઓએ ચણની નોટો વરસાવી હતી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે એક બ્રેકનો.
હજારો વર્ષો જૂની સભ્યતાના ધરબાયેલા રહસ્યો વર્ષો પહેલા પણ હતી સુવિકસિત જીવનશૈલી વિકસિત સભ્યતાનું આખરી કેમ થયું પતન જુઓ મોહેંજોદારો માયા ધ મિસ્ટ્રીમાં આજે રાત્રે 8:25 કલાકે બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર હાલમાં જ મળી રહ્યા છે. જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર હાલમાં જ આવી છે. પાકિસ્તાની સરકારે આની સત્તાવાર પુષ્ટિ નથી કરી. ત્યારે હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે. તે ઘણા સમયથી હોસ્પિટલમાં હતો અને તેની તબિયત નાદુરસ્ત હતી તેવું પાકિસ્તાન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે તેના મોતના સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સના આધારે મોત થયાની ખબર આવી રહી છે. ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી. તો જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ આવી રહ્યા છે. જે જૈશ એ મોહમ્મદનો જે આકા કે જે આતંકીઓને ભારતમાં મોકલીને તબાહી કરતો હતો આખરે તેનું મોત થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાની સરકારે આ સમાચારની હજુ સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી અને હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ પણ બાકી છે. તો પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી. મીડિયા રિપોર્ટ્સના આધારે આ મોતની ખબરના સમાચાર સામે આવ્યા છે. ત્યારે ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર સામે આવી છે. મસૂદ અઝહર કે જે છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે આતંક ફેલાવવાનું કામ કરતો હતો જૈશ એ મોહમ્મદનો તે આકા અને તે આતંક ફેલાવવાનું કામ કરતો તેના કારણે જ ભારતમાં જે રીતે આતંકની ગતિવિધિઓ વધી હતી તેનું આખરે મોત થયું છે. પાકિસ્તાની સરકારે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ નથી કરી અને હાલમાં જે સમાચાર જે છે તેમાં ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું હોય તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી. તો જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું હોય તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે. ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી અને હાલમાં જ જ્યારે પાકિસ્તાન તરફથી તેના તબિયત વિશે તેની સારવાર ચાલી રહી છે તે બાબતે પણ એક સમાચાર જે સામે આવ્યા હતા કે તે હોસ્પિટલની બહાર પણ નીકળી શકે તે સ્થિતિમાં નથી. ત્યારે તે ઘણા સમયથી બીમાર હતો અને આખરે તેનું મોત થયાના સમાચાર હવે સામે આવ્યા છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર સામે આવી છે. ત્યારે પાકિસ્તાન સરકારે હજી સુધી સત્તાવાર પુષ્ટિ નથી કરી. હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. તો હોસ્પિટલ જ્યારે સત્તાવાર જાહેરાત કરશે ત્યારે આ બાબતે સત્તાવાર સમાચાર ગણી શકાશે. ત્યારે હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પાકિસ્તાની સરકારે હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી કે મસૂદ અઝહરનું મોત થયું છે. મીડિયા રિપોર્ટના આધારે મસૂદ અઝહરના મોતના ખબર હાલમાં સામે આવી રહ્યા છે અને જે રીતે જૈશ એ મોહમ્મદ જે આતંકને ફેલાવવાનું કામ કરતું હતું તેના વડા એટલે કે મસૂદ અઝહર જેનું મોત થઈ ગયું છે. તો ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી તે જૈશ એ મોહમ્મદ તરફી આતંકવાદીઓને મોકલતો હતો અને આતંક ફેલાવતો હતો અને તેના આતંકથી છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઘણા નાગરિકોના મોત પણ થયા હતા અને જે પ્રકારે થોડાક જ દિવસ પહેલાં એર સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી તે પણ જૈશ એ મોહમ્મદના જે ઠેકાણાઓ હતા તેને નિસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા. ત્યારે ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનું મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મસૂદ અઝહરના મોતની પુષ્ટિ થઈ છે.
નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર. છોટાઉદેપુર રોડ પર ફરતા મગરનો વિડીયો વાયરલ થયો છે. નર્મદાની મુખ્ય કેનાલ પાસેના સર્વિસ રોડ પર મગર ચાલતો જોવા મળ્યો હતો. બોડેલીના મોરખલા પાસેનો આ વિડીયો છે. રાત્રિના સમયે રાહદારીએ બોડેલીના મોરખલા પાસે આ વિડીયોને કેમેરામાં કેદ કર્યો હતો. મહત્વનું છે કે અવારનવાર આ મગર માનવ વસાહત આસપાસ દેખાવાના કિસ્સા સામે આવતા રહે છે, જેથી સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળ્યો. એક જ દિવસમાં સ્વાઇન ફ્લુના કારણે ત્રણના મોત થયા. ગઈકાલે સ્વાઇન ફ્લુથી ત્રણના મોત થયા હતા. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુનો મૃત્યુઆંક 65 થયો છે. સાણંદ બાવળા અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોએ પોતાના ગામની જમીનને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. અમદાવાદના માણકોલ ગામમાં ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સભા યોજાઈ, જેમાં આસપાસના તાલુકાઓના ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાણંદ બાવળા અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોએ પોતાના ગામની જમીનને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથ મંદિર શિવરાત્રિએ 42 કલાક સળંગ ખુલ્લું રહેશે. સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળશે. વિરાવળથી સોમનાથ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા યોજાશે. ઉપરાંત મહાપૂજા સાથે 4 પ્રહરની પૂજા, આરતી, શૃંગાર દર્શન, નૂતન ધ્વજા પૂજા, મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે. સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, પ્રદક્ષિણા, સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો અમારા સંવાદદાતા સિદ્ધિ સીધા સોમનાથથી અમારી સાથે જોડાયા છે. સિદ્ધિ, જે રીતે હવે તૈયારી કરવામાં આવી છે અને આવતીકાલે જ્યારે શિવરાત્રી છે, કેવા પ્રકારની હાલમાં તૈયારીઓ જોવા મળી રહી છે? બિલકુલ મિથુન, ભગવાન દેવાદિદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં આવતીકાલે શિવરાત્રિની ભવ્યાથી ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે સૌથી પહેલાં અમે આપને બતાવવાની કોશિશ કરીશું સોમનાથનો જે માહોલ છે, જે પ્રમાણે સોમનાથમાં ભક્તો ધીમે ધીમે આવી રહ્યા છે અને અહીંયા આવતીકાલે જે શિવરાત્રિની ઉજવણી થવાની છે તેને લઈ ભક્તો આવી રહ્યા છે અને સમગ્ર કાર્યક્રમ જે કાલનો છે તેના વિશે વાત કરીએ તો વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિર ખુલશે. ત્યારબાદ પ્રાતઃ મહાપૂજા થશે. 7:30 વાગે મહામૃત્યુંજય યજ્ઞ થશે. ત્યારબાદ 8 વાગે ધ્વજારોહણ કરવામાં આવશે અને 9 વાગે પાલખી યાત્રા કરવામાં આવશે. તો આ સમગ્ર કાર્યક્રમ બાદ જે દિવસભરનો કાર્યક્રમ અમે આપને બતાવતા રહીશું અને સમગ્ર કાર્યક્રમને લઈ ભક્તો પણ અહીં આવી ગયા છે. ભગવાનનો શૃંગાર કરવામાં આવશે, ભગવાનને શણગાર કરી અને ત્યારબાદ પ્રહર પૂજન આરતી કરવામાં આવશે અને રાત્રિના 10:45 સુધી પૂજન આરતી થશે અને રાત્રે 2:45 વાગે પણ આરતી કરવામાં આવશે અને પહેલું પ્રહારનું પૂજન વહેલી સવારે 4:45 થશે. આ તમામ કાર્યક્રમોને લઈ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે, સાથે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મંદિરને શણગારવામાં પણ આવ્યું છે. ધીમે ધીમે ભક્તો આવી રહ્યા છે. આપણી સાથે ઉપસ્થિત છે પોલીસકર્મી સુભાષ વાઢેર, જેઓ નાયબ પોલીસ અધિક્ષક છે, તેમની સાથે વાત કરીશું. સુભાષજી, કેવા પ્રકારની તૈયારી સુરક્ષાને લઈ? એક તરફ શિવરાત્રિનો આટલો મોટો ઉત્સવ છે, બીજી તરફ ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સુરક્ષાને લઈ? આગામી મહાશિવરાત્રિના તહેવારને અનુસંધાને દેશ અને દુનિયામાંથી ભક્તોનું ઘોડાપુર સોમનાથ મંદિરે દાદાના દર્શન કરવા માટે આવી રહ્યું છે, ત્યારે અમારા એસપી સાહેબ મહેરબાન રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અમે કડક અને સઘન બંદોબસ્ત ગોઠવેલો છે, જેમાં લગભગ 200 જેટલી પોલીસ, એમાં એસઆરપી, બીડીડીએસ છે, બોટ પેટ્રોલિંગ છે, ડોગ છે, માઉન્ટેડ છે, જીઆરડી અને લોકલ પોલીસ બધાનો બંદોબસ્ત ગોઠવેલો છે અને દર્શનાર્થીને આરામથી દર્શન કરી શકે, સુરક્ષામાં કોઈ એને તકલીફ ન પડે એ માટે થઈને તમામ પ્રયત્નો કરવામાં આવેલ છે. બિલકુલ, તો જે પ્રમાણે શિવરાત્રિ ખૂબ જ મોટો પર્વ, એક હિન્દુઓ માટે સૌથી મોટો પર્વ, સોમનાથ એ જે પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ છે તેનું પણ એક અનેરું મહત્વ છે. ભગવાન ભોળાનાથના દર્શન માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે અને આવતીકાલે સૌથી મોટો પર્વ વાર્ષિક મહાશિવરાત્રિ છે. અને બીજી તરફ ભારતે કરેલી એરસ્ટ્રાઇક બાદ જે પ્રમાણે ગુજરાતમાં એલર્ટનું પણ આપી દેવામાં આવ્યું છે, ત્યારે સોમનાથના દરિયા કિનારાથી લઈ મંદિર સુધી તમામ
તમામ સ્થળો પર ચુસ્ત વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ છે અને ભક્તોનું ઘોડાપૂર પણ ધીમે ધીમે સોમનાથમાં ઉમટી રહ્યું છે. જી જી જી, આભાર સિદ્ધિ, માહિતી આપવા બદલ. તો સોમનાથ આવતા ભાવિકો માટે પરિસર આસપાસ દ્વાદર જ્યોતિર્લિંગ દર્શન પ્રદક્ષિણા સેલ્ફી પોઈન્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલ મંદિરની સુરક્ષામાં જે રીતે વધારો કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.